આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને સિવિલ હોસ્પિટલના દર્દીઓને દાખલ કરવામાં પડતી મુશ્કેલીઓનું જાત માહિતી મેળવી અહીંયા લગભગ 20-25 જેટલી 108ના દર્દીઓ દાખલ થવા માટે રાહ જોઈ રહ્યા હતા. આવા દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી અને દર્દીએ પોતાની વેદના વ્યક્ત કરી અને ઘણા દર્દીઓ જે અરવલ્લી જિલ્લામાંથી આવેલ હતા એવા દર્દીઓને પણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા દાખલ કરવામાં નથી આવતા એવી રજૂઆત કરી હતી. ત્યારબાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ સર્જન આરએમઓ સાથે મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન તેમની સાથે દરેક મુદ્દા ઉપર ચર્ચા કરી અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખે તમામ મેડિકલ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી. સાથે જૂની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ અને સ્ટાફ વ્યવસ્થા કરી ચાલુ કરવામાં આવે તે બાબતે તંત્ર સાથે ચર્ચા કરીને ચાલુ કરવાની ખાતરી આપી. ત્યારબાદ જીએમઈઆરએસ મેડિકલ ડોક્ટરો પણ જે પોતાની માંગણીઓ સારું હડતાલ કરતા હતા તેમની સાથે ચર્ચા કરી એમના પ્રશ્નોને પણ સાંભળ્યા અને તેમના પ્રશ્નોને માનનીય મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરી તેમના પ્રશ્નો પણ હકારાત્મક નિર્ણય આવે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની અહીંયા ધારણા આપી હતી.